સલામતી તમારી એસટી અમારી આ સૂત્ર અત્યારે ગુજરાતમાં આપણે બધી જગ્યા ઉપર સાંભળ્યું હશે કે કોઈક વ્યક્તિને ક્યાંક જવું છે તો સૌથી પહેલાં એ પ્રિફર કરે છે કે એસટી પરંતુ આ એસટી કેટલી સલામત છે એ તમને ખબર છે કારણ કે ક્યાંક એવું થઈ જાય છે કે જો એસટી ખરાબ થઈ ગઈ તો તેમને ક્યારેક ધક્કા મારવા પણ પડે છે ગમે ગમે ત્યારે ખરાબ થઈ જાય છે પરંતુ આ સહી સલામત કરવા કરવા માટે માટે સાચવણી એટલી વખત તમે સરકારને રજૂઆત કરો તેમ છતાં સરકાર તમારું સાંભળતી નથી આજે એ જ જગ્યાની વાત કરવી છે કે જ્યાં ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે એસટી બાબતે છતાં પણ તેનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું

પબ્લિક માટે તો સુવિધા કરી પણ વર્કશોપ માટે કોઈ સુવિધા નથી જ્યારે વર્કશોપની સુવિધા ન હોય તો પબ્લિકની સુવિધા ન મળે આજે આટલા કર્મચારીએ આ વર્કશોપની અંદર કોઈ કામગીરી થાય એવી નકર વસ્તુ જ નથી રાખી એનું પોતાનું વર્કશોપ પડી ગયું છે અને બાજુમાં નવું શો વર્કશોપ જે બને છે એ વીસ વર્ષ પહેલાં જ્યારે સરકારે કીધું કે એરોપ્લેન જેવું બસ સ્ટેન્ડ બનાવ્યું પણ બનાવ્યું નથી પણ આજે આ છેલ્લા પાંચ વર્ષથી આ વર્કશોપે નથી બન્યું અને આ વર્કશોપની અંદર અગિયારથી દોઢ વાગ્યા સુધીમાં પાંત્રીસ બસો આવે છે આ પાંત્રીસ બસનું કામ ખુલ્લા મેદાનમાં કરી રહ્યું છે ધન્યવાદ છે આ કર્મચારીને કે પબ્લિકને હેરાન ન થાય એક પણ રૂટ નો તૂટે અને તાત્કાલિક કામ કરી બતાવે છે ચોમાસાના ટાઈમની અંદર આ ખુલ્લામાં કામ કરવું કર્મચારીઓ માટે બહુ મુશ્કેલ ભર્યું કામ છે તો સરકારને અવારનવાર રજૂઆત કરવા છતાં આ સરકાર તાત્કાલિક ધોરણે અમને વર્કશોપનું કામ ચાલુ કરાવે અને તાત્કાલિક વર્કશોપ નવું બનાવે અને ઇમરજન્સીમાં ચાલુ કરે તો એસટીનો એક પણ રૂટ નહીં તૂટે અને એક પણ જગ્યા પણ ખરાબી નહીં થાય અને એસટી ની આવક એમને એમ રહેશે નકર આ એસટી ખાડે જવાની તૈયારીમાં છે વિનોદ મકવાણા સુરેન્દ્રનગર નવેસ આજે સુરેન્દ્રનગર એસટી ડેપો જે સુરેન્દ્રનગર જિલ્લાનું હબ કહેવાય છે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાની જે તે બસો રિપેરિંગ થતી હોય છે વર્ષ એસટી વર્કશોપ માટે જે સરકારશ્રીએ મોટા શેડ બનાવવાનું આયોજન કરેલું છે છેલ્લા ચાર વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી નથી અને કામગીરી કરવામાં પૂરી કરી નથી હજી અધૂરી કામ છે જે જે લોકો જે કામ કરે છે ખુલ્લામાં વરસાદી વાતાવરણમાં એસટી બસો રિપેરિંગ કરતા હોય છે તો આ તંત્ર ક્યારે જાગશે બસ સ્ટેન્ડનું ઉદઘાટન સી સીએમ સાહેબ કરી ગયા પણ એના સામે કંઈ કામગીરી તો આગળની કાર્યવાહી થઈ લાગતું નથી માત્ર ખાલી બસ સ્ટેન્ડ બનાવી દીધું છે એમાં પણ પતરા ઉડી ગયા છે પણ આ contractor જે તે contractor કામગીરી કરી નથી અને બીજા contractor કામગીરી આપી છે હવે ક્યારે આ કામગીરી પૂર્ણ થશે સરકાર શ્રી આ બાબતે એને નોંધ લેવી જોઈએ જે તે કામ બાકી હોય એને પૂરત કરવી જોઈએ અને એની ચકાસણી કરી નિયમ અનુસાર કાર્યવાહી કરવી જોઈએ જે અધિકારીઓ આવી રીતે પરેશાન છે આ નથી લગભગ એના સાહીઠ થી સિત્તેર જેટલા કર્મચારીઓ જે છે જે એસટી ની અંદર એના આ ખુલ્લામાં કામ કરી રહ્યા છે એના જીવના જોખમે કામ કરી રહ્યા છે તો આ બાબતે સરકારશ્રીએ વિચારવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરનો બ્લેક લિસ્ટમાં નાખવા જોઈએ અથવા એની પાસે કામ લેવું જોઈએ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના વર્કશોપનું કામ પૂર્ણ કરવામાં ન આવતા એસટી કર્મચારીઓ ખુલ્લામાં એસટી બસો રિપેર કરવા અત્યારે મજબૂર બન્યા છે કરોડોનો ખર્ચ આધુનિક વર્કશોપ બનાવવાની જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી તે ક્યાં જ અત્યારે દેખાતી નથી કારણ કે ખુલ્લાની અંદર બસો રિપેર કરવામાં આવે છે સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે

અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર